નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં જે પંચાયત વિભાગ દ્વારા ભરતી આવેલી છે તે ભરતી પૈકી વિભાગીય હિસાબ નિશ વર્ગ 3ની જે ભરતી આવેલી છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ ઉપયોગી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, જે ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ છે તેના દ્વારા વિભાગીય હિસાબ નિશ વર્ગ 3ની જાહેરાત આવેલી છે અને આ ભરતી અન્વયે લાયકાત શું રહેશે, તેની વયમર્યાદા કેટલી રાખવામાં આવેલી છે, તેના માટેની કેટલીક અગત્યની તારીખો તથા તેના પગાર ધોરણ વિશે માહિતી મેળવીશું. તો આજે વિભાગીય હિસાબની છે તેની ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આપણા આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને આ વિભાગીય હિસાબની અન્વયની જે વિગતવાર માહિતી છે તે તમને એકદમ સરળ ભાષામાં મળી જાય. તો ચાલો હવે આપણે તેની વિગતો જોતા જઈએ. તો મિત્રો, GPSSB દ્વારા આ ભરતીની જાહેરાત આવેલી છે અને જગ્યાનું નામ છે વિભાગીય હિસાબનીશ વર્ગ 3 એટલે કે ડિવિઝનલ એકાઉન્ટ ક્લાસ 3 અને ઓજસની વેબસાઇટ ઉપર હાલમાં આ અન્વયેના ફોર્મ ભરવાનું ચાલુ છે. તો આગળ આપણે વિગતો જોતા જઈએ. તો સૌ પ્રથમ તેમાં આપણે જગ્યાની વિગત જોઈએ. તો જાહેરાત ક્રમાંક છે 03/2021-22 અને જગ્યાનું નામ છે વિભાગીય હિસાબનીશ વર્ગ 3 એટલે કે ડિવિઝનલ એકાઉન્ટન્ટ ક્લાસ 3 અને કુલ ભરવાપાત્ર જગ્યાઓ છે 14 અને આ જગ્યાઓનો કેટેગરી વાઇઝ બ્રેકઅપ છે તે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ પ્રમાણેની જગ્યાઓ ભરવાપાત્ર છે. તો ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે તેની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા શું રાખવામાં આવેલી છે. તો મિત્રો, શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો કોઈ પણ માન્ય સંસ્થા, યુનિવર્સિટી કે ડીમ્ડ યુનિવર્સિટીમાંથી MBA અથવા MCA અથવા MSc, તો મિત્રો MSc માં મેથેમેટિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ સાથે, અથવા તો MA કરેલું હોય તો સ્ટેટિસ્ટિક અથવા ઇકોનોમિક્સ સબ્જેક્ટ સાથેની જે ડિગ્રી છે તે મેળવેલી હોવી જોઈએ, કે પછી કોઈ પણ માન્ય સંસ્થા કે ડીમ્ડ યુનિવર્સિટીમાંથી BBA, BCOM, BSc, તો BSc હોય તો મેથેમેટિક્સ અથવા સ્ટેટિસ્ટિક સબ્જેક્ટ સાથે, અને જો આર્ટ્સ એટલે કે BA હોય તો સ્ટેટિસ્ટિક અથવા તો ઇકોનોમિક્સ સબ્જેક્ટમાં સેકન્ડ ક્લાસ સાથેની બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ત્યારબાદ આગળ જોઈએ તો નિયમાનુસારની કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી હોવી જરૂરી છે. તે ઉપરાંત ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાની જાણકારી હોવી પણ જરૂરી છે. ત્યારબાદ આપણે વયમર્યાદા અંગે જોઈએ તો ભરતીના નિયમો મુજબ મહત્તમ વયમર્યાદા 37 વર્ષ + 1 વર્ષ, એટલે કે જે રાજ્ય સરકાર દ્વારા હમણાં થોડા સમય પહેલાં જે 1 વર્ષની છૂટછાટ આપવામાં આવેલ તે બંને મળી અને કુલ 38 વર્ષની વયમર્યાદા નક્કી થયેલી છે. આ ઉપરાંત જે નિયમાનુસારની જે કેટેગરી વાઇઝ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે તે પણ મળવાપાત્ર થશે. તો તેનો સ્ક્રીનશોટ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા હોવી જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ પગાર ધોરણ તથા અરજી ફી વિશે. તો મિત્રો, પગાર ધોરણ છે તે 38,090 પ્રતિમાસ, જે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને ત્યારબાદ સંતોષકારક નોકરી બાદ જે નિયમિત પગાર ધોરણમાં નિમણૂક મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે SC, ST, SEBC, EWS, એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક, શારીરિક અશક્તતા એટલે કે ફિઝિકલ ડિસેબલ્ડ કેટેગરી ધરાવતા ઉમેદવારોએ કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી અને જે લોકોએ જનરલ કેટેગરી દર્શાવેલી હોય તેવા ઉમેદવારોએ ₹100 જે પરીક્ષા ફી છે તે પ્લસ જે સર્વિસ ચાર્જ થાય તે સર્વિસ ચાર્જ પણ ચૂકવવાનો રહેશે. અને આ અરજી ફી છે તે SBI ઈપેના માધ્યમથી ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા રૂબરૂ ભરવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ કે આ ભરતી અન્વયે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ.
तो मित्रों ओजसनी वेबसाइट पर जाइ अने आ भर्ती अन्वय फॉर्म भरी शकाशे। तो वेबसाइटनी लिंक तमे अहीं जोई शको छो, ojas.gujarat.gov.in आ वेबसाइट पर जाइ अने तमे ऑनलाइन फॉर्म भरी शको छो। तो मित्रों आ वेबसाइटनी लिंक नीचे आपणे डिस्क्रिप्शन बॉक्समां आपी दईशुं, तो त्यांथी क्लिक करीने पण तमे आ वेबसाइट उपर जई शकशो। ત્યારબાદ આપણે જોઈએ કે અરજીનો સમયગાળો, તો 11/1/2022 થી લઈ અને 27/1/2022 સુધી આ અરજીનો સમયગાળો છે। તો 27/1/2022 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાય છે। તો આ પ્રમાણે મિત્રો જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 27/1/2022 નિયત થયેલી છે। ત્યાર પછી જોઈએ કે જે લોકોને અરજી ફી ભરવાની છે તેઓને ચલણ પ્રિન્ટ કરવાની છેલ્લી તારીખ પણ 27/1/2022 નક્કી કરવામાં આવેલી છે, અને અરજી ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 29/1/2022 નક્કી થયેલી છે। તો આ પ્રમાણે મિત્રો કેટલીક અગત્યની તારીખો હતી। તો મિત્રો આવી જ રીતે જે જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, આધાર કાર્ડ, સરકારી ભરતી અને બીજી ઘણી ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામમાં જઈ અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની જે આપણી ટેલિગ્રામની ચેનલ છે તે તમને જોવા મળી જશે। જો ઉપયોગી લાગે તો તેમાં પણ તમે જોઈન થઈ શકો છો, અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।